પાટણ માં સાંતલપુરી નર્મદા કેનાલ માં ગાબડું, વોવા ગામે પસાર થતી માનોર કેનાલ માં ગાબડું પડતા ખેતરો માં પાણી ભરાયા, જીરું ઇસબગુલ સહિત પાકો પાણી માં તરબોળ, કેનાલ માં વારંવાર ગાબડું પડતા ખેડૂતો મરુશ. મહીસાગરની પાનમ મેન કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની મુશ્કેલી વધી. કાકાના ચમારીયા ગામમાં પસાર થતી કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યા. ઉભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન. ખેડૂતોએ નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી. સાબરકાંઠાના ઇડરમાં ટ્રાફિક જામમાં અટવાઈ 108 એમ્બ્યુલન્સ. તિરંગા સર્કલથી સત્યમ ચોકડી સુધીના જામમાં એક પછી એક એમ બે એમ્બ્યુલન્સ અટવાઈ હતી. વર્ષોથી ઇડરમાં બાયપાસ રૂટની સ્થાનિકો કરી રહ્યા છે માંગ. દાહોદના ગરબાડામાં સંજીવની યોજના હેઠળનું દૂધ રસ્તેરા ચડ્યું. આઈસીડીએસ વિભાગની ઘોર બેદરકારીથી દૂધ રસ્તા પર મળતા અનેક સવાલ ઉઠ્યા. થોડા સમય અગાઉ પણ અન્ય ગામોમાં આજ રીતે સંજીવની યોજનાનું દૂધ ફેંકાયેલું મળ્યું હતું. ગુજરાતના ખેડૂતો માટે ફરી માવઠાના માઠા સમાચાર. હવામાન વિભાગની બે દિવસ બાદ 8 અને 9 જાન્યુઆરીએ માવઠું થવાની આગાહી. રવિવારથી જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી. 8 જાન્યુઆરીએ અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને દમણમાં પણ માવઠાની શક્યતા. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી. ગુજરાતમાં 9 જાન્યુઆરીએ પણ કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વલસાડ, ગીર સોમનાથમાં વરસી શકે છે વરસાદ. બે દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત મળવાનું પણ અનુમાન. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. હવામાન નિષ્ણાંત બલાલ પટેલે કરી માવઠાની આગાહી. ગુજરાતમાં બે દિવસ બાદ 3 દિવસ સુધી માવઠાની શક્યતા. આવતીકાલથી મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હવામાન પલટાશે. 8 થી 10 જાન્યુઆરીએ ગુજરાતમાં માવઠાના એંધાણ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જિલ્લામાં થઈ શકે કમોસમી વરસાદ. બનાસકાંઠા અને મહેસાણાના ભાગમાં પણ માવઠાની આગાહી. ગુજરાત પર ફરી એક વખત માવઠાનું સંકટ. આગાહીકાર પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી. 8 અને 9 જાન્યુઆરીએ રાજ્યના ઘણા ભાગોમાં થઈ શકે છે માવઠું. કમોસમી વરસાદથી રવિ પાકમાં થઈ શકે છે મોટું નુકસાન. 9મીએ વરસાદની તીવ્રતામાં વધારો થશે. આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે. ગાંધીનગર, આણંદ, ગોધરા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં પણ વરસાદની આગાહી. ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત. 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. 19 શહેરમાં 15 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાયું. રાજકોટ, દીવ અને કેશોદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો. ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. હવામાન નિષ્ણાંતના બલાલ પટેલના મતે ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન, જ્યારે મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. અંબલાલ પટેલના મતે કચ્છમાં પતંગ રસિયાઓની ઉત્તરાયણ સુધરશે. મકર સંક્રાંતિના દિવસે સૌથી વધુ હવા કચ્છમાં રહેશે. પ્રતિ કલાક 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી. વલસાડમાં ધડોઈ ફાટક પાસે અકસ્માત બનાવ. સીસીટીવીમાં કેદ. બેફામ ટેન્કર ચાલકે બે કારને ટક્કર મારી. તોતિંગ વૃક્ષ સાથે પણ અથડાયું. ટેન્કરની ટક્કરથી વૃક્ષ ધરાશાયી થયું. જોકે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અરવલ્લીમાં ચીબોડા ગામમાં કારમાં આગ લાગી. ખેતરેથી ઘરે આવ્યા બાદ કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી. જોકે ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ કરાયો. આગની ઘટનામાં સમગ્ર કાર બળીને ખાક થઈ. સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તા પર ડોક્ટરો વચ્ચે ઝપાઝપી. એક તબીબે પોતાની હોસ્પિટલ શરૂ કરતા અન્ય તબીબે ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. તબીબોની વચ્ચે થયેલ ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો. જામનગરમાં આંગણવાડીમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. હાપા પાસેની આંગણવાડીમાં તીખી ભોજનમાં નાસ્તા મામલે બોલા ચાલી. એક મહિલાએ આંગણવાડીમાં બાળકોને નાસ્તો કેમ ઓછો આપ્યો તેમ કહેતા થઈ હતી મારામારી. બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા પહોંચેલા યુવકને લોકોએ માર માર્યો. ટોળાએ યુવકને સજા આપવા ઝાડ સાથે બાંધી મુંડન કર્યું. તાલિબાની સજાનો વાયરલ વિડીયો સરહદી વિસ્તારનો હોવાની ચર્ચા. ન્યૂ સિટી વાયરલ વિડીયોની નથી કરતો પુષ્ટિ. વલસાડની ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને અપાઈ તાલિબાની સજા. વાઇસ પ્રિન્સિપાલે ધોરણ 10ના 7 વિદ્યાર્થીઓને વાંસની લાકડીથી ઢોર માર માર્યાનો આરોપ. વાલીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહીની કરી માંગ. રાજકોટ જિલ્લામાં દીપડાની દહેશત યથાવત. વિંછિયા પંથક નાઉરી અને લાલાવદરમાં પણ દીપડો દેખાયો. દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થતા વન વિભાગની જાણ કરાઈ, છતાં વન વિભાગની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. રાજકોટ જિલ્લામાં દીપડાની દહેશત વચ્ચે શિયાળ શહેરમાં ઘૂસી આવી. ગોંડલ શહેરમાં નાની બજાર વિસ્તારમાં શિયાળ જોવા મળતા વેપારીઓ ચોંકી ઉઠ્યા. બોમ્બે કોમ્પ્લેક્સની દુકાનમાં ઘૂસ્યું હતું શિયાળ. જંગલમાંથી ફરતા ફરતા શહેરમાં આવી ચડેલા શિયાળની વન વિભાગે જાણ કરાઈ. ગોંડલ શહેર વન વિભાગની ટીમે કોમ્પ્લેક્સમાંથી શિયાળનું રેસ્ક્યુ કર્યું. વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં ઘૂસવાના બનાવ વધ્યા. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશતને લઈને લોકોમાં ભયનો માહોલ. દીપડાના ભય વચ્ચે ખેડૂતો ખેતરમાં સિંચાઈ કરવા મજબૂર બન્યા. વન વિભાગે પાંજરા ગોઠવ્યા હોવા છતાં દીપડો કેદ નથી થઈ શક્યો.
राजकोट सहित अनेक शहरों में दीपड़ा की दहशत वत्ता राज्य सरकार चिंतित। ऋषिकेश पटेले कहू शहरों में हिंसक प्राणियों पहुंची जवानी घटना चिंताजनक, सरकार एक्शन प्लान तैयार करशे। जामनगरना धुंधुराजु गाम में लटार मारतो सिंहनो वीडियो वायरल। सीम विस्तार में सिंहे त्रण पशुओं मारण कर्यु होवानी पण चर्चा। राहदारीए सिंहनो वीडियो उतारी वन विभाग ने सिंह अंगे जाण करी। सुरेन्द्रनगर जिल्ला में दीपड़ा की दहशत यथावत। मूड़ीना शेखपर गाम की सीम में दीपड़ाए कर्यु वाछड़ी मारण। दीपड़ा की दस्तक थी खेडूतों में फफड़ाट। दीपड़ाए वाछड़ी मारण करता वन विभाग ने जाण कराई। छोटाउदेपुर में महिला कांस्टेबल 2000 की लांच लेता झड़पाई। आरोपी की पत्नी पास 5000 की लांच की मांग करी हती। भरूच एसीबीए छटकू गोठवी लांच लेता महिला कांस्टेबल ने रंगे हाथ झड़प्या। नवसारी में कच्छ एक्सप्रेस ट्रेन में दारू की हेराफेरी पर्दाफाश। त्रण महिला दिव्यांग ने 6 सगीर वयना बाळकों पास करावती हती दारू की हेराफेरी। मुसाफरो होबाळो मचावता जीआरपीएफ दारू साथ 4 की अटकायत करी। सुरेन्द्रनगर में पीएसआई पर जीवलेण हमलो। झिंझुवाड़ा में आरोपी ने पकड़वा आवेला पुलिस अधिकारी ने टोळाए शरीर घा झींक्या। पीएसआई सहित 2 पुलिस जवानों इजाग्रस्त थता होस्पिटल खसेड़ाया। सुरेन्द्रनगर में पीएसआई पर हमला करनार 26 वधु शख्सों सामे नोंधाई फरियाद। प्रोहिबिशन आरोपी ने पकड़वा जता पीएसआई पर कर्यो हतो हमलो। पीएसआई घायल थता अमदावाद सारवार माटे खसेड़ाया। सुरेन्द्रनगर में पीएसआई पर हमलो करना 4 आरोपी पुलिस तखंजा में। झिंझुवाड़ा वाड़ी विस्तार में 4 आरोपी की धरपकड़ कराई। मुख्य आरोपी जालमसिंह चाला हजू पुलिस पकड़ थी दूर। जामनगर में लुहाणा महाजन समाजे रेली योजी कलेक्टर ने आवेदन पत्र पाठव्यू। बेकरी व्यापारीए रघुवंशी समाज विषय अभद्र भाषा बोलता लुहाणा समाज में रोष। अपशब्द बोलना ने पकड़ी सजा करने समाज अग्रणीओ करी मांग। बनासकांठाना नेशनल हाईवे 168 पर वाहन चालकों ने हालाकी। डिवाइडर की सफाई, स्ट्रीट लाइट चालू करने की मांग उठी। एपीएमसी चेयरमैने नेशनल हाईवे ऑथोरिटी ने लख्य पत्र। वहली तके कामगिरी पूर्ण करने पत्र में कराई रजूआत। महसाणा में बहुचराजी पूर्व धारासभ्य ने रस्ता मुद्दे मुख्यमंत्री ने रजूआत। 2021-22 में मंजूर थे रोड न काम हजू शुरू न थो भरतजी ठाकुर आक्षेप। मंजूर थे रस्ताओं की कामगिरी तत्कालिक शुरू करने की मांग। भावनगर महुआ में पुलिस चौकी में व्यक्ति एसिड गटगटाव्यू। साइबर क्राइम की तपास में पूछपरछ माटे लावेला व्यक्ति एसिड पीधु। पुलिस की हाजरी में घटना बनता व्यक्ति ने सारवार अर्थे होस्पिटल खसेड़ी। राजकोट में खंडणीखोरों ना त्रासी कारखानेदारे कर्यो आपघात। खंडणीखोर पीड़िता पुत्रे पड़ाव्या हता 10 लाख रूपया। वधु 25 लाख अथवा जमीन पचावी पाड़वानी धमकी आपता कारखानेदारे गळे फांसू खाईने जीवन टूंकाव्यू। पावागढ़ दर्शन करवा आवेला भक्त नु हार्ट अटैक थी मौत थयु। भरूचना 22 वर्षीय युवक ने आव्यो हार्ट अटैक। होटल बार रात्रि रोकाण करी सवारे दर्शन करवा जाय ते पहला युवक नु हार्ट अटैक थी मौत। राज्य में वधु एक व्यक्ति नु हार्ट अटैक थी मौत थयु। द्वारकाना लालुका गाम में खेडूत ने आव्यो हार्ट अटैक। 45 वर्षीय खेडूत ने अचानक छाती में दुखावा बाद मौत निपजू। वडोदरा में पतंग चगावता समय बाळक ने करंट लागता मौत। परशुराम भट्टा विस्तार में विजेता ने हाथ अड़ी जता बाळक ने करंट लाग्यो हतो। सारवार माटे होस्पिटल में खसेड़ाता तबीबे बाळक ने मृत जाहिर कर्यो। राम मंदिर प्राण प्रतिष्ठा ने लईने जूनागढ़ भगवा रंगे रंगायु। 22 जानुआरीए पूर्व संध्या ऐतिहासिक बहाउद्दीन कॉलेज में रामलीला नु आयोजन। रामलीला निहाळी जूनागढ़वासीओ करशे महाआरती। वढवाणना रायता मरचा नो स्वाद पहुंचो 7 समंदर पार। वर्धमान महिला गृह उद्योग में बनावता मरचा की मांग वधी। 50 थी वधु बहनों रायता मरचा बनावी मेळवे छे रोजगारी। 1000 रूपया चार्ज आपी विदेश में मोकलाय छे मरचा। उत्तरायण पर्व ने लईने भरूच में अवनवी चिक्की तैयार। दांडिया बजार में रहते परिवार छेल्ला 20 वर्ष थी करे छे चिक्की नो वेपार। सींग अने तल उपरांत ड्राईफ्रूट राजगरा कोपरा सहित नी चिक्की छे प्रख्यात। चिक्कीना अवनवा फ्लेवर में जोवा मळ्यो 10% नो भाव वधारो। चिक्कीना वेचाण में दर वर्ष जेवी नथी जोवा मळी रही तेजी। जो कि उत्तरायण नजीक आवता चिक्कीनी खरीदी में वधारो थाय तेवी पण व्यापारीओने आशा। हिम्मतनगरना स्वामीनारायण मंदिर में स्पार्क 2024 नुं आयोजन। साइंस फेर में 91 थी वधारे शाळाना विद्यार्थीओए भाग लीधो। स्वनिर्भर शाळा संचालक मंडळे करेला आयोजन में 122 प्रोजेक्टो रजू कराया। अंबाजी आर्ट्स कॉलेज विद्यार्थियों की एनएसएस शिविर योजाई। आदिवासी विस्तार में एनएसएस टीम करशे जागृति काम। केसरपुरा गाम में आरोग्य शिक्षण व्यसन मुक्ति स्वच्छता सहित जागृति ने लगता कार्य करशे विद्यार्थी। जेतपुर पंथक में मुसाफरो नवी एसटी बस की फाळवणी। गुजरात सरकारे जेतपुर डेपो ने 5 नवी बस फाळवी। दीव जसापर उना बगदाणा सहित 5 रूट पर नवी बसों ने लीली झंडी अपाई।
भरूचना नेत्रंगमां आम आदमी पार्टीनी सभाने लईने मनसुख वसावाना प्रहार, कहूं आ सभा मात्र राजकीय स्टंट छे, जाहेर सभाथी नेता मुक्त थता होय तो दिल्हीमां जाहेर सभा केम नथी योजता। અરવલ્લીના મેઘરજમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, 50થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ કેસરિયો ખીસ ધારણ કરી ભાજપમાં જોડાયા, મંત્રી ભીખુસી પરમારની હાજરીમાં તમામ ભાજપમાં જોડાયા। લોકસભા ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં, ગાંધીનગર પથિકાશ્રમ ખાતે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળી, સીઆર પાટીલ અને મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આગેવાનો સાંસદો હાજર રહ્યા। બેઠકમાં મુખ્યમંત્રી તો સિવાય કોઈને હાજર ન રહેવા સૂચના, ગુપ્તતા જાળવવા માટે મોબાઈલ પણ બહાર રખાયા। અમદાવાદમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા, 4 પુરુષ 5 મહિલાઓ કોરોના સંક્રમિત થતા એક્ટિવ કેસ સંખ્યા 59 પહોંચી, 2 દર્દી હોસ્પિટલમાં દાખલ, જ્યારે 57 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ। કબૂતરબાજી કેસમાં સીઆઈડી ક્રાઇમની તપાસમાં નવા ખુલાસા, તમામ મુસાફરોએ અલગ અલગ કારણે રજૂ કર્યા, કેટલાકે પ્રેમ પ્રકરણમાં તો કોઈએ દેવું થઈ જતા અમેરિકા તરફ કર્યું હતું પ્રયાણ, તો કોઈએ ખાલિસ્તાની સમર્થક હોવાનું રજૂ કર્યું કારણ। સીઆઈડીએ ફ્લાઇટ વિશે મંગાવી છે માહિતી, રૂપિયાની લેવડ દેવડ અંગે પણ શરૂ કરી તપાસ, ઝડપાયેલા તમામ એજન્ટની સઘન પૂછપરછ કરાઈ, કબૂતરબાજી કેસમાં ગુજરાતના 66 મુસાફરોની કરી રહી છે તપાસ। સુરતના ગોડાદરામાં બીઆરટીએસ તોડફોડ કેસનો મહત્વનો ખુલાસો, સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટરે જાતે જ બસના કાચ તોડ્યાનું સામે આવ્યું, પોલીસે 2 ડ્રાઈવર અને 2 કંડક્ટરની ધરપકડ કરી તપાસ હાથ ધરી। સુરતમાં બાંગ્લાદેશીઓના નકલી આધાર કાર્ડ બનાવી આપનાર સકંજામાં ગેરકાયદેસર રહેતા 9 બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ભૂપેન્દ્ર તિવારીનું નામ ખુલતા કાર્યવાહી, આરોપીએ 5,000માં બોગસ આધાર કાર્ડ બનાવ્યાનો ખુલાસો। અમદાવાદમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી, મુદ્રા લોન અને સમાજ કલ્યાણ વિભાગમાં નોકરીના બહાને 76 લોકો સાથે 54 લાખની ઠગાઈ આચરી વિજાપુરના રહેવાસીની ધરપકડ, જ્યારે મુખ્ય આરોપી ફરાર। સુરતના મહિધરપુરામાં 88 લાખની લૂંટ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ, આરોપીઓ મોપેડ કામરેજ છોડી ફરાર થતા વાહન જપ્ત કરાયું, સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે આરોપીને ઝડપવા વધુ તપાસ હાથ ધરી। ગોંડલના ખંભાલેડા ગામે સીમ વિસ્તારમાંથી યુવાનો મૃતદેહ મળી આવ્યો, પ્રાથમિક તપાસમાં 26 વર્ષીય ઉપેન્દ્રસિંહ જાડેજા તરીકે યુવકની ઓળખ થઈ, હુમલો અથવા વીજ શોખથી મોત થયાનું પ્રાથમિક અનુમાન। રાજકોટમાં માવા માટે મારામારી, જાહેર રોડ પર મારામારીનો વિડીયો વાયરલ થયો, માવાની બાકી રૂપિયા ન દેતા જાહેરમાં માર માર્યો, બાલાજી હોલ પાસે દુકાનદારે ગ્રાહકને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો। રાજકોટમાં જાહેરમાં મારામારી કરનાર આરોપીએ માફી માંગી, પોલીસે બંને શખ્સોને કાયદાનું ભાન કરાવતા માફી માંગી, શુક્રવારના રોજ સિટી બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે થઈ હતી મારામારી। સુરતની પંચશીલ મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેંકને આરબીઆઈએ 50,000નો દંડ ફટકાર્યો, અન્ય બેંક સાથે થાપણોની પ્લેસમેન્ટ પર નિર્દેશોનું પાલન ન થતા કાર્યવાહી, 50,000નો દંડ ફટકારતા આરબીઆઈની મોટી કાર્યવાહી। અમદાવાદમાં જીઆઈડીસી હોલ ખાતે 9મા નેશનલ બુક ફેરનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બુક ફેરને ખુલ્લો મુકાયો, બુક ફેર સાથે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરી તમામ માટે ફ્રી એન્ટ્રી રખાઈ। બુક ફેરમાં વિવિધ પ્રકારના 140 જેટલા બુક સ્ટોલ ઉભા કરાયા, 6 જાન્યુઆરીથી લઈ 12 જાન્યુઆરી સુધી ચાલનારા બુક ફેરમાં સાહિત્યકારો પણ હાજર રહ્યા, ચાલુ વર્ષે સ્ટોલની સંખ્યામાં પણ વધારો કરાયો। રાજકોટમાં નવા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડના હસ્તે નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન, 110 કરોડના ખર્ચે 5 માળની ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગનું કરાયું છે નિર્માણ। રાજકોટમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડનો અનોખો અંદાજ જોવા મળ્યો, ગુજરાતીમાં જય શ્રી કૃષ્ણ કહીને સંબોધનની શરૂઆત કરી, સાથે સંતો મહંતોની ભૂમિમાં આવવું તે મારું સૌભાગ્ય હોવાનું પણ જણાવ્યું। ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો, કેન્દ્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહ્યા, પદવીદાન સમારોહમાં 1,178 વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત કરાઈ। આણંદ ચારુસેટ યુનિવર્સિટીનો 13મું પદવીદાન સમારોહ યોજાયો, કેન્દ્રમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા, 2700 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, 44 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને 43 વિદ્યાર્થીઓએ મેળવી પીએચડીની ડિગ્રી। ગુજરાતની યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક મુદ્દે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું રાજ્ય સરકાર નવા યુનિવર્સિટી એક્ટની આ વર્ષથી અમલવારી કરી રહી છે, સ્ક્રીનિંગ કમિટીનો રિપોર્ટ આવતા સીએમની મંજૂરી લઈ તમામ યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક કરાશે। અમદાવાદના ઓગણજમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન, 1,200,000 યુવાનો મહોત્સવમાં હાજર રહેશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે, યુવાનો વ્યસન મુક્ત કરવાના હેતુથી મહોત્સવ યોજાશે। સૌરાષ્ટ્રવાસીઓને હાઈકોર્ટની બેન્ચ માટે હજુ જોવી પડશે રાહ, કાયદામંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ પ્રકારનો પ્રસ્તાવ મળ્યો હતો પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય નથી કરાયો, ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચની કરાઈ છે માંગ।
गुजरात वाइब्रंट समिट नो 10 जानुआरी थी प्रारंभ थशे। 3 दिवसीय समिट में योजाशे विविध सेमिनार। 12 जानुआरी ग्रीन हाइड्रोजन डेस्टिनेशन ऑफ इंडिया की थीम पर योजाशे सेमिनार। यूएई ना राष्ट्रपति और रशिया पर दिग्गज बनशे वाइब्रंट समिट ना मेहमान। वाइब्रंट गुजरात समिट की तैयारी पूर्ण। चालू वर्षे प्रथमवार डेलिगेट्स मीटिंग माटे बे अलग अलग स्टूडियो बनावाया। 12 सेमिनार हॉल और राउंड टेबल मीटिंग माटे पण राज्य सरकार द्वारा खास आयोजन कराया। वाइब्रंट गुजरात समिट ने लई चुस्त बंदोबस्त गोठवायो। एक्जिबिशन हॉल पार्किंग हेलीपेड पर खास ध्यान आपता 6 भाग में सुरक्षा वेचाई। 7,000 थी पण वधु पोलीसकर्मी सुरक्षा में खड़े पगे रहेशे। द्वारका में सुप्रीम कोर्ट ना चीफ जस्टिस डीवाई चंद्रचूड़े दर्शन कर द्वारकाधीश दर्शन करवानी साथे पूजा अर्चना करी आशीर्वाद मेळव्या। जगत मंदिर में पूजा कर बाद ध्वजारोहण करी धन्यता अनुभवी। अमदावाद थी अयोध्या वच्चे 10 जानुआरी थी नॉनस्टॉप फ्लाइट भरशे उड़ान। 3,999 रूपया भाड़ा में लोग 1 कलाक 50 मिनिट में अयोध्या पहुंचे। फेब्रुआरी सुधी फ्लाइट में बुकिंग फूल। अमदावाद में राम मंदिर इतिहास पर बुक आकर्षण केन्द्र बनी। पहली नजरे जोता बुक लगे भगवान राम नो कटआउट। राम एक आस्था का मंदिर शीर्षक साथ तैयार करायु पुस्तक। 6 फूट ऊंचू और 2 फूट पौड़ा पुस्तक नु वजन 54 किलो। 8 महीना की मेहनत बाद तैयार करायु 36 पेज नु पुस्तक। अपूर्व शाहे राम मंदिर ने भेट स्वरूपे आपवानी इच्छा व्यक्त करी। राजकोट थी 25 किलोमीटर दूर आयु पंचमुखी बालाजी हनुमान चमत्कारिक मंदिर। साप के कोई झेरी जीव जंतु कड़े तो आ मंदिर जोत जोता में झेर उतरी जाए। मंदिर में साक्षात रूपे दादा हनुमान बिराजमान होवानी मान्यता। मंदिर परिसर में चमत्कारिक खीजड़ो 50 वर्ष की अड़ीखम उभेलो खीजड़ो मटाड़े छे जूना में जूनी उधरस। खीजड़ा की अंदर थी पसार थवानी मान्यता राखे छे भक्तों। हजारों भक्तों पोताना दुख दर्द दूर करवा आवे छे दादा ना मंदिर। कच्छ में नल सरोवर खाते देश विदेश की लाखों विदेशी पक्षी पहुंचा। अनेक प्रजाति पक्षियों जमावड़ा जोता चालू वर्षे ओछा पक्षी आया। रशिया साउदी अरेबिया की 142 जात पक्षी पहुंचे कच्छ। रशियन वेटलैंड ब्यूरो तरफ थी एशिया में कराये पक्षी गणतरी। चालू वर्षे कच्छ में 7 लाख फ्लेमिंगो जोवा मळ्या। नल सरोवर उपरांत धोळावीरा पासेना खदीर बेट में फ्लेमिंगो उमटी पड़ा। नर्मदा जिला की आदिवासी बहनों केला रेसा में बनावे विविध वस्तु। आदिवासी बहनों मेळवी रही है रोजगारी। डेडियापाड़ा मलसा मोट गाम की बहनों चलावी रही है वर्कशॉप। पाकिट बेग नाना मोटा स्टेन्ड सहित वस्तु बनाने करे वेचाण। हैप्पी फेसेस फाउंडेशन द्वारा राखवामां आवे छे स्टूल। महिलाओं करे छे कमाणी। नर्मदा राजपीपड़ा में एक महिलाए बनाव्यु अनोखु फ्लावर गार्डन। वेस्ट बोटल और केन नो उपयोग करी महिलाए घरना धाबा पर बनाव्यु फ्लावर गार्डन। राजपीपड़ा में महिलाए पोतानी सूझबूझ थी बनाव्यु अनोखु गार्डन। नाना छोड़ ने उछेरी बनाव्यु सुंदर फ्लावर गार्डन। फ्लावर गार्डन जोई सगा संबंधीओ महिलानी करी रह्या छे प्रशंसा। नर्मदा एकतानगर में 9 जानुआरी योजाशे आंतरराष्ट्रीय पतंग महोत्सव। 18 देश 34 भारतना 17 मड़ी कुल 51 पतंगबाजो भाग लेशे। स्टेच्यू ऑफ यूनिटी रेवाना तटे व्यू पॉइंट खाते योजाशे पतंगोत्सव। नर्मदा कलेक्टर अध्यक्षपदे योजाई हती समीक्षा बैठक। भारतीय अंतरिक्ष में रच्यो वधु एक इतिहास। इसरोए मुकेला आदित्य L1 अवकाशयान हेलो ऑर्बिट में स्थापित थयुं। 2 सप्टेम्बर 2023 आदित्य L1 ने सूर्य पर अभ्यास करवा लॉन्च करायुं हतुं। प्रधानमंत्रीए ट्वीट करीने देशवासियों ने पाठवी शुभेच्छा। कहूं आदित्य L1 भारत की वधु एक उपलब्धि है। अपना वैज्ञानिकों की वर्षों की मेहनत रंग लावी अंतरिक्ष में इसरोए फरी इतिहास रच्यो। जूनागढ़ मढ़ा में सोनल माताजी भव्य शताब्दी महोत्सव उजवाशे। 11-13 जानुआरी दरमियान कराशे आयोजन। पोष सूद बीज दिवसे माताजी जन्मदिवस उजवाय। सोनल बीज तरीके थाय उजवणी। पालनपुर में 11 करोड़ खर्चे बनशे अयोध्या जेवो राम मंदिर। 450 वर्ष जूना प्राचीन रामजी मंदिर नो जीर्णोद्धार कराशे। रामजी मंदिर ना महंत राघवदास जी महाराज लीधी अन्न त्याग की प्रतिज्ञा। जीर्णोद्वार पूरो नहीं थाय त्यां सुधी करशे अन्न त्याग। कच्छनी प्राचीन नोगान कला कारीगरे राम मंदिर की अद्भुत प्रतिकृति तैयार करी। आशीष तंसाराए कापड़ पर सोनेरी रंग की झरी साथ प्रतिकृति बनावी रोगानी कृति तैयार कर्या बाद छंटाय छे सोनेरी कलर। वड़ताल स्वामीनारायण मंदिर 3 संतों ने आव्यु अयोध्या थी आमंत्रण। 20 जानुआरी 3 संतों अयोध्या जशे। महोत्सव बाद वड़ताल मंदिर में 20 दिवस सुधी कराशे भोजन व्यवस्था। अयोध्या में अत्यारथी ज राम भक्तों उमटी पड़िया। बिहार ना मिथिला ना भक्तों राम मंदिर प्राण प्रतिष्ठा पहला विविध भेट ने लेने अयोध्या पहुंचा। भक्तों आवी पहुंचता उत्साह नो माहौल। राम मंदिर ना प्रवेश द्वार पर स्थापित कराशे प्रतिमाओं। राम मंदिर ने भव्य बनाववा माटे नानी नानी बाबतों रखाई रह्युं छे ध्यान। राम दरबार की शोभा वधारशे दिव्य प्रतिमाओं।
अयोध्या में राम मंदिर में प्राण प्रतिष्ठा ने लई आमंत्रण पत्रिका वितरण करायु। मेहमानों की याद तैयार कराई। सैकड़ों साधु संतो सहित मेहमानों ने प्रभु श्रीराम प्राण प्रतिष्ठा माटे आमंत्रण आपवानी कामगीरी हाथ धराई। अयोध्या में मां सीता की रसोई नो आरंभ। अयोध्या आता भक्तों तेमज श्रमिकों माटे भोजन व्यवस्था उभी कराई। तमाम लोग माता सीता की रसोई द्वारा अपाता भोजन और आतिथ्य की गुणवत्ता खुश दिखाया। वाराणसी विद्वान पंडित लक्ष्मीकांत दीक्षित करते अयोध्या में प्राण प्रतिष्ठा पूजा की अध्यक्षता। तेमना पुत्रे जणाव्यु कि भगवान की प्रतिमा ने 21 तारीखे शयन करावाशे। आत्मतत्व अने जीव तत्व लावा मंत्रो बोलावाशे। अयोध्या में प्राण प्रतिष्ठा महोत्सव में प्रख्यात शरणाई वादक पंडित दुर्गा प्रसाद रहेशे हाजर। वाराणसी ने प्रख्यात शरणाई की धून मंगल बेला साक्षी बनशे। महोत्सव में गंगा द्वारे बधैया बाजे और रामधून जेवी धून वगाड़शे। आमंत्रण मळ्या बाद पंडित दुर्गा प्रसाद की टीमें रियाज शुरू कर्यू तो पंडित दुर्गा प्रसाद पण बाळ स्वरूप रामलला की प्रतिमा सामे नियमित रीते करी रहा छे रियाज। तेमणे कह्युं रामना दरबार में शरणाई धून की प्रस्तुति मारा माटे सौभाग्यनी बात। अयोध्या राम मंदिर निर्माण में असमना कारूप जिला महत्वनो फाळो। स्थानिक लोकोए मंदिर उद्घाटन समारोह पहला 7,000 वांस अयोध्या मोकलवानुं शुरू कर्युं।